દેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદનો કહેર, ત્યારે દિલ્હીમાં પણ મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે। લાંબા સમય બાદ રાજધાનીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને શહેરના અનેક પોશ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ। શાંતિપથ, તાલકટોરા, મોતીબાગ અને સરદાર પટેલ માર્ગ ઉપર પાણી ભરાયા। એટલું જ નહીં, રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો। આ તરફ હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ દિલ્હીમાં ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય, વાહન વ્યવહાર ખોરવાયો છે। દિલ્હીમાં પણ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જળબંબાકારની સ્થિતિ દિલ્હીમાં જોવા મળી રહી છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડવાનો વખત આવ્યો છે। દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો, વરસાદને પરિણામે રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે। જ્યાં જો તે પાણી જોવા મળી રહ્યું છે, દિલ્હીના અનેક રસ્તાઓ, અનેક સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે, જેના પરિણામે દિલ્હીમાં ટ્રાફિક વ્યવહારને પણ માઠી અસર પડી રહી છે। લોકોને પોતાના ગંતવ્ય સ્થળ પર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામની સ્થિતિ દિલ્હીમાં પણ સર્જાઈ ચૂકી છે। શાંતિપથ, તાલકટોરા આવા અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। हाल इतना बेहाल है कि जगह जगह पानी जमा है और इस वक्त जिस जगह हम मौजूद हैं, यह है पंचशील मार्ग शांतिपथ के पास, और यहाँ पर ब्रिटिश हाई कमीशन और ऑस्ट्रेलियन हाई कमीशन के बाहर इतना पानी जमा है कि इसके बाहर कई गाड़ियाँ जो हैं वो भी बंद हो गई हैं। ये आप तस्वीर देख रहे हैं ऑस्ट्रेलियन हाई कमीशन के बाहर से, जहाँ पर आप देखिए कि कितना ज़्यादा पानी जमा है कि कई गाड़ियाँ हैं वो वहाँ से निकलने का प्रयास कर रही हैं, लेकिन चाहे बस हो या फिर स्कूल जाने वाले बच्चों को भी बारिश के बाद जमा हुए पानी की वजह से परेशानी हो रही है। जगह દિલ્હીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે। રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પરિણામે અત્યારે વરસાદી પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે। स्कूल जाने वाले बच्चों को भी बारिश के बाद जमा हुए पानी की वजह से परेशानी हो रही है। जगह जगह पानी जमा है, जिसकी वजह से जो स्कूल जाने वाले बच्चे हैं, जो दफ्तर जाने वाले लोग हैं, उनको परेशानी हो रही है। यहाँ एक बच्चे हैं यहाँ पर, साथ में उनकी मम्मी है, वो यहाँ पर खड़ी हुई थी। ये बताइए मैम, आप लोगों को आज कितनी परेशानी हुई, कब से घर से निकली है? घर से तो मैम 6:30 बजे का निकले हैं। घंटे भर से ज़्यादा हो गया? हाँ हाँ जी। तो कोई सवारी नहीं मिली, क्यों खड़े हैं आप लोग? ऑटो उधर तो सवारी नहीं मिली, इधर ऑटो से आ रहे थे, ऑटो यहाँ जाम हो गया, पानी लगे, ऑटो यहीं छोड़ के चला गया। प्लस अब बस वाले तो अब रुकेंगे तब तो जाएंगे ना। बच्चों को स्कूल के लिए दे? हाँ, बच्चों के स्कूल तो काफ़ी 8 बजे का स्कूल है, 8 तो बजने ही वाला है, तो अब क्या कर सकते हैं। अमूमन यहाँ पर होता है? हाँ, हमेशा होता है ऐसा। कितनी परेशानी आप लोगों को आम दिनों में होती है यहाँ पर जब पानी ऐसे जमा हो? हमें बरसात जब तक होती है तो होती है परेशानी, और तो क्या कर सकते हैं। बच्चे स्कूल के लिए लेट होते हैं हमेशा? हमेशा, रेगुलर हमेशा लेट होते हैं। क्या करेंगे आप, कैसे जाएंगे? अब देखते हैं, कोई बस वाला रुकेगा तो फिर लेकर जाएंगे उसमें, और क्या कर सकते हैं।